જલસો પર આપનું સ્વાગત છે હું છું હાર્દિક અને ડોક્ટર સિરીઝની જલસોએ સરસ મજાની શરૂઆત કરી છે આ ડોક્ટર સિરીઝમાં આજે હું તમને એક એવા એક્સપર્ટ સાથે મળવાનો છું જે કદાચ તમને બહુ જ હેલ્પફુલ થઈ શકે છે કારણ કે આ દરેક ગુજરાતી માટે હેલ્પફુલ બની શકે છે ગુજરાતીઓની આદત શું હોય છે કે ગુજરાતીઓ છે ને ખાવા પીવાના બહુ શોખીન હોય છે અને તમે જીવનભર ખાઈ શકો એના માટે એક એવા એક્સપર્ટને લઈને આવ્યો છું કે તમને તમારા દાંત સાચવવામાં બહુ જ મદદગાર સાબિત થાય હું બહુ જ દિલથી આવકારવા માગું છું ડૉક્ટર અદિતિ ચોક્સીને વેલકમ ડૉક્ટર ટુ જલસો અને અમને બહુ જ આનંદ થાય છે તમે અમારી સાથે અહીંયા પધાર્યા છો એમડીએસ છે દાંત એકદમ મજબૂત રાખવા માટેની જે ટિપ્સ છે એ મારે પણ લેવી છે અને એના માટે હું ખૂબ એક્સાઇટેડ છું વેલકમ વન્સ અગેન થેન્ક યુ હાર્દિક ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન યા અને હું એ જ પૂછવા માંગુ છું કે ડોક્ટર બહુ જ બધા આમ પાથ હોય છે કે આ બની શકાય તે બની શકાય આનો ડોક્ટર બની શકાય વાય ડેન્ટિસ્ટ સો ધ સ્ટોરી ઇઝ ધેટ માય મોમ ઇઝ ઓલસો અ ડેન્ટિસ્ટ યા And uh, Nanpanji, I used to when I was around five, six years old. I used to accompany my mom uh, with my school homework and everything Haan. to her clinic. And I used to my oldest memories are see her do patients. Uh, so since then, I always wanted to become a dentist. So <laughs> usually, people who hai ke B group biology because Haan. they want to go into medical. Okay. But I always always wanted to go into dentistry, and. Uh, વર્કિંગ થતી હશે તમે પોતે એક ડેન્ટિસ્ટ બની ગયા નું સપનું એમણે સાકાર કર્યું છે સો એક મારે એ પણ જાણવું છે કે તમે નાનપણથી તમારા મમ્મીને જોતા તા એઝ અ ડેન્ટિસ્ટ તો જ્યારે તમે બાળકોને આવતા જોતા તા એ રડતા પણ હશે ત્યારે તમને ડર નહોતો લાગતો કે ના મારે ડેન્ટિસ્ટ તો નથી બનવું મને ઊંધું થતું હતું મને લાગ્યું આઈ આઈ શુડ બીકમ અ ડેન્ટિસ્ટ સો આઈ વુડ બી એબલ ટુ યુ નો મેનેજ ધીસ કિડ્સ બેટર અને ઘણા ડેન્ટિસ્ટથી બાળકો ડરતા હોય છે પણ જો મજાની વાત આપણે જાણીએ તો ઘણી જગ્યાએ છે ને આપણે જોતા હોઈએ છીએ કે બાળકો જ્યારે જ્યારે ડેન્ટિસ્ટ પાસે જતા હોય છે ને ખાસ કરીને ટીવીમાં ત્યારે છે ને ડેન્ટિસ્ટ એમને છેલ્લે કંઈક આપે કેન્ડી આપે કે કશું એ એ બહુ જ ઓકવર્ડ કોમ્બિનેશન નથી ડેન્ટિસ્ટ જ એ લોકોને કેન્ડી આપે કે ઓકે હવે રડ્યો નથી તો આ નથી સો દેટ દેટ્સ અ ઓકવર્ડ કોમ્બિનેશન અને ફની કોમ્બિનેશન છે મારા માટે કે કદાચ ફરીથી બાળકો ત્યાંના ત્યાં જ એ ડેન્ટિસ્ટ પાસે આવે એટલા માટે

જ્યારથી તમારા દાંત આવવાના ચાલુ થાય ત્યારથી તમારે સફાઈ રાખવાનું ચાલુ કરી દેવું જોઈએ બહુ કોમનલી આઈવ સીન મારા પેશન્ટ્સ આવે જ્યારે કિડ્સ તો ઘણા પેરેન્ટ્સ ની એવી મેન્ટાલિટી હોય છે કે ઇટ જસ્ટ ડેસિડ્યુઅસ ટીથ તો એ તો પડી જવાના છે તો એનું ધ્યાન કેમ રાખવું પણ ઇવન ડેસિડ્યુઅસ ટીથ બી ડીકે થાય એ બી સડી શકે છે વિચ કેન બી પેઇનફુલ ફોર ધ ચાઇલ્ડ સો જ્યારથી દાંત આવે ત્યારથી તમારે એને ક્લીન રાખવાનું ઓકે સો બાળકોની એક બીજી પણ ટેવ હોય છે કે ચોકલેટો બહુ ખાય અને એમને નાનપણથી જ ટોકી દેવામાં આવતા હોય છે કે ભાઈ આટલી ચોકલેટ ખાઈશ તો દાંત સડી જશે દાંત પડી જશે પણ બાળકોને ચોકલેટ ખાતા અટકાવાય પણ નહીં કારણ કે બાળક છે સો વોટ પ્રિકોશન્સ કેન બી ટેકન સો જ્યારે બી એ લોકો બહુ જ એક્સ્ટ્રીમ લેવલના ચોકલેટ્સ ખાતા હોય તો પછી એમને થોડી રિડ્યુઝ કરવાનું આપણે કહી શકીએ છીએ અને જ્યારે બી ચોકલેટ્સ ખાય પછી તે લોકો એમના ટીથ ક્લીન કરી દે થોડા હાઈ ફાઈબ્રસ ફૂડ ખાય તો દેટ વે એ લોકો ચોકલેટ ખાઈ બી શકે છે ને સ્ટીલ ટીથ ને મેન્ટેન ગુડ હેલ્થ મેન્ટેન કરી શકે છે દાંત ને સૌથી વધારે અસર કરતો પદાર્થ કયો મતલબ શું ખાવાથી વધારે દાંત બગડી શકે છે હાઈ કાર્બોહાઇડ્રેટ ડાયટ જે વિચ સુગર ઇન ઇટ ઓકે સુગર થી દાંત સૌથી વધારે બગડતા હોય છે એટલે જેમને ગળ્યું ભાવતું હોય ને ભાઈ એ લોકો ધ્યાન રાખે કે વારે ઘડીએ ડેન્ટિસ્ટ ને મળતા રહે અને પોતાના દાંત સાફ કરાવતા રહે આ દાંત સાફ કરાવવાની ઘટના એના માટે ઘણું બધું સાંભળ્યું છે એટલે સાચું છે કે ખોટું આઈ ડોન્ટ નો ઘણા લોકો ડરતા પણ હોય છે દાંત સાફ કરાવવા માટે કે

હોય છે સો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે રેગ્યુલર બેસિસ પર દાંતના ક્લિનિંગ કરાવતા રહો સ્કેલિંગ જે બ્રશ થી ના થાય એન્ડ ધીસ સાથે કોઈ રિલેશન નથી આ ઘરે પણ ઘણા લોકો છે 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 ને દાંતને ક્લીન કરવા માટે આમ જોર જોરથી બ્રશ ઘસતા હોય સતત એમને એમ થાય કે અડધો કલાક સુધી ઘસીશું તો ઘસી ચમકશે અને કદાચ એ ટૂથપેસ્ટની માત્રા પણ એ લોકો ઓછી વધુ રાખતા હોય છે તો ટૂથપેસ્ટની માત્રા કેટલી હોવી જોઈએ અને દાંતનું જે ડ્યુરેશન છે ઘસવાનું એ પણ કેટલું હોવું જોઈએ ને ઇઝ ઇટ ઓકે કે આટલું લાંબુ ઘસવું જોઈએ અને શું ઘસ્યા પછી સાચે જ આવા દાંત ચોખા એકદમ ચમકદાર થતા હોય આઈ નો અ લોટ ઓફ માય પેશન્ટ્સ ઓલસો એવી રીતે આવે છે કે અમે બહુ જ ઘસીએ છીએ બીકોઝ અમને દાંત બહુ ચોખ્ખા રાખવા છે બટ ધેટ ઇઝ અ કમ્પ્લીટ મિથ અગેન ઓકે તમારે દાંત 2 ટુ 3 મિનિટ્સ ઇઝ આઈડિયલ ટાઈમ કે તમારે એટલો ટાઈમ અને નોર્મલ પ્રેશર આપીને તમારે બ્રશ કરવું જોઈએ બહુ જોર જોરથી બ્રશ કરશો તો વધારે સાફ થઈ જશે એવું નથી અને સોફ્ટ બ્રિસ્ટલ બ્રશ વાપરવું જોઈએ હાર્ડ બ્રિસ્ટલ બ્રશ અને હાર્શ મુમેન્ટ્સથી દાંત ઘસી જતા હોય છે જેનાથી પછી આગળ જઈને સેન્સિટિવિટીને બધા ઇસ્યુઝ ફરી સ્ટાર્ટ થઈ જતા હોય ઓકે અને એડવર્ટાઈઝમેન્ટનો ખેલ તો બહુ જ આમાં મહાન છે કારણ કે નાનપણથી આપણે જોતા આવ્યા છીએ કે ઇસ્ટ મેં નમક હે કે આમાં નીમની શક્તિ છે સો આમાં કઈ શક્તિઓ આપણે લેવી જોઈએ એઝ જનરલ માણસ જે હોય આમ આદમી એને કઈ ટૂથપેસ્ટ વધારે એના માટે હેલ્પફુલ થઈ શકે છે સો નીમ અને સોલ્ટ ને એ બધું ડઝન ડઝન એ બધું ઇઝ અ માર્કેટિંગ ગેમિક અચ્છા હા સો બટ એ છે કે તમારે સેન્સિટિવિટી હોય તો તમારે સેન્સિટિવ ટૂથપેસ્ટ વાપરો ઓકે ઓર તમે કિડ્સ છે તો પછી એને હાઈ ફ્લોરાઇડની ટૂથપેસ્ટ તમે આપો છો જેનાથી એમને કેરીઝ ને ડીકે ઓછો થઈ શકે છે

અ કઈ નીમ લેશો સોલ્ટ લેશો તો વધારે દાંત સાફ થશે એવું નથી હોતું ઓકે અને આમાં ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે સોલ્ટ ડાયરેક્ટ ઘસતા હોય છે દાંત પર જો જે સાયકોલોજી હોય છે જે સોલ્ટ ઘસવા જે કરે છે એની પાછળ કે એનાથી ટીથ વ્હાઈટ થતા હોય છે દેટ ઇઝ વોટ પીપલ થિંક બટ દેટ ઇઝ નોટ ટ્રુ દાંત પણ સોલ્ટ ઘસવાથી અગેન દાંત ઘસાઈ જાય છે લીધે બી સેન્સિટિવિટી થતી હોય છે અગર ટીથ વ્હાઈટનિંગ કરાવવું હોય તો તમારે કોઈ પ્રોપર ડેન્ટિસ્ટ પાસે જઈને ચેર સાઈડ ટીથ વ્હાઈટનિંગ પ્રોસીજર હોય છે યુ કેન ગેટ દેટ ડન વિચ ઇઝ વેરી સેફ અને ઇટ ડઝન કોઝ સેન્સિટિવિટી ઓકે અને દાંતની એક જાત હોય છે કે તમે કીધું સેન્સિટિવ દાંત છે કે નહીં તો એ પોતાને કઈ રીતે ખબર પડે મારે આ ટૂથપેસ્ટ વાપરવાનું છે કે મારે આ યુઝ કરવાની છે પ્રોડક્ટ કે એ અમને કઈ રીતે ખબર પડે અ સો એ આ તમારે ડેન્ટલ કન્સલ્ટેશન લેવું જોઈએ ઘણા પેશન્ટ્સ ગૂગલ કરીને દે ટ્રાય ટુ

મસ્ત હાલતમાં હોય છે ખરી પડવાની હાલતમાં યા સો આ જે પણ દાંતની ક્વોલિટીની વાત કરીએ એમાં ઘણા લોકોના કલર્સ પણ બહુ જ ડિફરન્શિયેટ કરતા હોય છે એકબીજાથી કોઈના પીળા હોય છે કોઈના બ્રાઉનિશ હોય છે કોઈકના પ્યોર વ્હાઈટ હોય છે કોઈકના પાણીદાર હોય છે સો આ કલર્સ ડિફાઈન કરે છે એની હેલ્થને દાંતની હા એમની હેબિટ્સ ને વધારે ડિફાઇન કરે હેબિટ્સ એટલે કોફી અને ટી ઇન્ટેક વધારે હોય તો દેર ઇઝ અ હાયર ચાન્સ કે એમની દાંત થોડા યલો કે સ્ટેન્સ આઈ ગયા હોય ઓકે ઓર વિનેગર ને એ બધું ઇન્ટેક હોય ઓકે વધારે એવોઇડ કરવા જોઈએ જેને ચા પીવાની સતત આદત હોય સો વોટ શુડ ધે જે લોકો રેગ્યુલર ટી અને કોફી ઇન્ટેક કરતા હોય છે એ લોકો આફ્ટર હેવિંગ કન્ઝ્યુમિંગ ઇટ દે શુડ જસ્ટ ગાર્ગલ એન્ડ ડ્રિન્સ દેર માઉથ હા ટીથ ને ડેમેજ થાય થાય સ્ટેનિંગ ટાઈમ ઓકે અને કોઈ કલર એવું એવું કહે છે કે જેવી રીતે કોઈના દાંત પીળા હોય તો એ હેલ્ધી નથી દાંત એવું છે નો નો એવું કંઈ નથી ઓકે સો ઈટ ડિપેન્ડ ઓન વોટ યુ આર ટેકિંગ અને કદાચ એ એવું પણ જેનેટિકલી હોઈ શકે છે આ દાંતના કલરો ના જેનેટિક હેઝ નથિંગ ટુ ડુ વિથ ધીસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હેબિટ જ છે જે લોકો પાન મસાલા એ ખાતા હોય છે એ બ્રાઉનિશ થઈ ગયા હોય છે ફૂડ હેબિટ્સ યલો થઈ ગયા હોય છે તો એના માટે અગેન યુ કેન ગેટ અ ટીથ વ્હાઈટનિંગ ડન અને તમારા ટીથ ટુ શેડ્સ વ્હાઈટર જેવું થઈ થતું હોય ઓકે સો મેં એવું પણ જોયેલું છે કે બે દાંતની વચ્ચે ઘણા બધા દાંતની વચ્ચે ઘણા બધા ગેપ્સ હોય છે ઘણા લોકોને તો એ વખતે એવા લોકોને શું કરવું જોઈએ એમના દાંત માટે સો એમાં ટુ ટાઈપ્સની પ્રોસીજર્સ છે વન ઇઝ કે તમે બ્રેસિસ કે અલાઇનર્સ ને એ બધું જે હોય છે એનાથી તમે નેચરલી ટીથની મુવમેન્ટ કરીને આપણે અલાઇનમેન્ટમાં કરી શકીએ ને ગેપ્સ ક્લોઝ કરી શકીએ ઓકે એન્ડ અધર ટ્રીટમેન્ટ ઇઝ વિનિયર કરીને ટ્રીટમેન્ટ આવતી હોય છે એનાથી ઇટ ઇઝ અ થિન શેલ ઝીરો પોઈન્ટ થ્રી ટુ ઝીરો પોઈન્ટ ફાઇવ એમ એમ શેલ વિચ ઇઝ પ્લેસ્ડ ઓન ઇનામલ આઉટર સર્ફેસ બહારની સર્ફેસ પર આપણે લગાવતા આવીએ છીએ અને એનાથી તમે ગેપ્સ આપણે ક્લોઝ થઈ શકે છે એન્ડ એનાથી સ્માઈલ ડિઝાઇનિંગ બી થતી હોય છે એટલે તમને તમને જે કલર જે શેપની કે જેવી રીતે તમને સ્માઈલ જોઈતી હોય એવી રીતે આપણે તમારી સ્માઈલ એવી રીતે ડિઝાઇન બી કરી શકીએ છીએ કેટલું સારું એને ઘણા લોકોને કેટલી સારી સ્માઈલ જોઈતી હોય છે તો એમના માટે ડેન્ટિસ્ટ ઓલવેઝ અવેલેબલ છે તમારા નજીકના કોઈ ડેન્ટિસ્ટને મળીને તમે તમારા દાંતને હેલ્ધી રાખી શકો છો તમે આટલી બધી દાંતના વિશેની ટિપ્સ આપી રહ્યા છો સાથે સાથે મારે એ પણ પૂછવું છે જેમ મેં શરૂઆતમાં પૂછ્યું એમ કે તમે ડેન્ટિસ્ટ બનવા માંગતા હતા તો કરિયરની શરૂઆત તમારી ક્યાંથી થઈને કઈ રીતે થઈને હાલ તમે ક્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છો સો આફ્ટર ટ્વેલ્થ મેં બીડીએસ માં લીધું અહીંયા અમદાવાદમાં માં બીડીએસ ફાઇવ યર્સ નો કોર્ષ હોય છે ઓકે અને એની પછી તમારે ઓલ ઇન્ડિયા નીટ એક્ઝામ આપવાની હોય છે જેનાથી તમને પછી એમડીએસમાં મળતું હોય છે ને પછી એમડીએસ થ્રી યર્સ નું હોય છે અચ્છા આટલું બધું ભણ્યા છો અને લોકોને જેને રસ હોય ભાઈ ડેન્ટિસ્ટ બનવાનો કે આ બહુ લોઢાના ચણા ચાવવા બરાબર છે કોઈ પણ પાથ ઇઝી નથી હોતો પણ હા જો તમારું સપનું હોય ડેન્ટિસ્ટ બનવાનું તો દિસ ઇઝ ધ વે દિસ કે બીડીએસ કરો ને પછી એમડીએસ કરો નીટની ની તૈયારીઓ કરો બહુ જ યસ અને અત્યારે હું મેપલ ડેન્ટલ છે મેપલ ટ્રેડ સેન્ટરમાં ખલતેજ બાજુ આવ્યો છે સુધારા સર અમદાવાદમાં અમદાવાદમાં સો ત્યાં એ મારું ક્લિનિક છે તો ત્યાં પ્રેક્ટિસ કરું છું અલોંગ વિથ માય મોમ બધી ટ્રીટમેન્ટ બધી જ ટ્રીટમેન્ટ સ્કીડ્સથી લઈને ઓલ્ડ એજથી લઈને થી લઈને અલાઇનર્સ એવરીથિંગ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક વાહ એટલે જેમને પણ દાંતની તકલીફ હોય ડૉક્ટર અદિતિ તો છે જ આપણી સાથે બીજી એક વાત કરવી છે ડૉક્ટર કે મારે પણ જાણવું છે કે કેટલી વાર ચાવવું જોઈએ કારણ કે બહુ સાંભળેલું છે કે કોળિયાને આટલી વાર જ ચાવવો જોઈએ અને અહીંયાથી તોડવો જોઈએ બાઈટ અહીંયાથી લેવું જોઈએ શું સૌથી ઓછું નુકસાન પહોંચાડવા બરાબર છે

તમારા દાંત ગમે તેટલા મજબૂત હોય પણ

આઈસ ચ્યુંગ ઇઝ નોટ એટ ઓલ રેકમેન્ડેડ ઓકે ઓકે એટલે આઈસ પણ અને બીજા સોલિડ પદાર્થો પણ એવોઇડ જ કરજો તમે દાંતથી ના જ કરતા ફ્રેક્ચર થઈ શકે છે અને પછી બહુ તકલીફો થઈ શકે છે આખી જિંદગી મમળાવવું પડશે પછી અગેઇન એક વાત કે પ્રેગ્નન્ટ લેડી વિશે પણ મારે પૂછવું છે કે પ્રેગ્નન્ટ સ્ત્રીઓને એમની દાંત પર શું અસર પડતી હોય છે એમના દાંત પર હા એટલે પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ ગમ્સ ઇન્ફ્લેમેશન ઇન્ફ્લેમેશન એટલે જે સ્વેલિંગ ઓફ ગમ્સ એ બધું વધી જતું હોય છે બિકોઝ ઓફ ધ હોર્મોનલ ચેન્જીસ અને જે પ્લેકનું જે રિએક્શન હોય છે એના લીધે બ્લીડિંગ ને બધું થતું હોય છે એ નોર્મલી બી થાય પણ પ્રેગ્નન્સી વખતે વધી જતું હોય છે એ બધું સો ઇટ ઇઝ એડવાઇઝડ કે તમારે ને બધું વધારે ક્લીન રાખવાનું અ ડે બ્રશિંગ ઓર સ્કેલિંગ ને બધું તમારે સારી રાખવી જોઈએ એન્ડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે ઘણા ઘણી મમ્મી માતાઓ એ ધ્યાન રાખતી હોય છે કે પોતાનું બાળક હેલ્ધી જન્મે તો ઇઝ ધેર એની ટ્રીટમેન્ટ કે આપણે એવું કંઈક ઇન્ટેક કરીએ એવું કંઈક ખોરાક લઈએ જેનાથી બાળકના દાંત સારા થાય હાઈ કેલ્શિયમ ફૂડ વિટામિન ડી એક્સપોઝર ટુ વિટામિન ડી એ બધું ઇઝ એટલે હાઈ કેલ્શિયમ ફૂડમાં બધું ડેરી પ્રોડક્ટ સ્પીનચ બ્રોકલી એવરીથિંગ ઓકે અને વિટામિન ડી એટલે સન એક્સપોઝર ને બધું રાખી તો ટૂથ એન્ડ બોન ડેવલપમેન્ટ સારું થતું હોય ઓકે એટલે ઇન જનરલ પણ લોકો એપ્લાય કરી શકે છે ઓકે એટલે ઘરગથ્થુ ઇલાજ માટે તમારે આવી રીતે ડેરી પ્રોડક્ટ્સ અને જેમાં ફાઈબર વધારે હોય એવું ફૂડ લેવું જોઈએ જેથી કરીને તમારા દાંત મજબૂત રહે અને તમે જિંદગીભર ખાઈ શકો ચાવી ચાવીને એક એ પણ પ્રશ્ન છે આ પ્રશ્ન છે ને એ બહુ જ બહુ જ સેન્સિટિવ છે હું એમ કહું ઘણા લોકોને કેન્સર થતું હોય છે દાંતનું અને ત્યારે બહુ તકલીફ થઈ જતી હોય છે આનો કોઝ શું હોય છે અને આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે યા સો ઓરલ કેન્સર કે હેડ એન્ડ કેન્સર હોય છે એના મો મેક્સિમમ રીઝન કોઝ એ જ હોય છે ટોબેકો કન્ઝમ્પન ઇન એની ફોર્મ એટલે તમે પાન મસાલા ગુટકા બીડી કંઈ બી તમે એની ફોર્મમાં ટબાકો લેતા હો એના લીધે થઈ થતું હોય છે સો યુ શુડ ટ્રાય એન્ડ અવોઇડ ટબેકો કન્ઝમ્પશન બિકોઝ ધીસ ઓરલ કેન્સર એન્ડ એવરીથિંગ ઇઝ ક્વાઇટ પ્રિવેન્ટેબલ અગર તમે ટબાકો કન્ઝમ્પશન ના કરતા હો તો તમારે થવાના ચાન્સીસ બહુ ઓછા છે સો ઓરલ કેન્સરમાં તમને પહેલાંથી પ્રી કેન્સરસ લીઝન્સ ફોર્મ થવા માંડે છે એટલે અગર તમે અવેર હોવ અને તમે રાઇટ ટાઈમ પર ટ્રીટમેન્ટ લઈ લો તો યુ કે બહુ ઓછી ટ્રીટમેન્ટમાં તમારું સારવાર થઈ જતી હોય છે ઓકે સો આજ એક એવું કેન્સર છે જેના સાયન્સ પહેલેથી દેખાવા માંડે છે હા એના પ્રી કેન્સર સાયન્સ ને બધું સિમ્ટમ્સ દેખાવા માંડે છે એટલે તમને નોન હીલિંગ અલ્સર હોય કે વ્હાઈટ પેચેસ જોવા મળે કે એવું બધું કંઈ બી હોય બર્નિંગ સેન્સેશન તો એ બધા વખતે સીધું તમારે પહેલાં ડેન્ટિસ્ટ પાસે કે પ્રોફેશનલ પાસે જવું જોઈએ સો જેટલું અર્લી ડિટેક્ટ થશે એટલું બેટર રિઝલ્ટ મળતા હોય છે સો આમ જોવા જઈએ તો ઘણી સારી વાત છે કે આપણને પહેલેથી ખબર પડે છે પણ સાવચેતી લેવી બહુ જરૂરી છે તો આના આની ટ્રીટમેન્ટમાં શું કરી શકાય હા સો કેન્સર જ્યારે સ્ટાર્ટ થઈ ગયું હોય છે તો તમારે કિમોથેરાપી રેડિયોથેરાપી એવી વેરિયસ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે એ બધું ફોલો કરવાનું હોય છે અને અગર બહુ આગળનું સ્ટેજ પહોંચી ગયું હોય તો પછી સર્જિકલી તમારે એ કેન્સરસ પોર્શન આપણે નીકાળવો પડતો હોય છે ઓકે બટ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે સ્ટાર્ટિંગમાં ટબેકો કન્ઝમ્શન જ ના કરો બિકોઝ પાછળની લાઈફ ઇવન આફ્ટર ધ સર્જરી ઇટ ઇઝ નોટ વેરી ગુડ યસ આ બહુ જ ધ્યાન લેવા જેવી બાબત છે તો દાંતને તમારા એકદમ સ્વસ્થ રાખો ગમ્સને એકદમ સ્વસ્થ રાખો અને પહેલેથી જ તમે પ્રિકોશન્સ લેશો તો વાંધો નહીં આવે રાઇટ એ પણ મારે જાણવું છે કે દાંત ઘણાને ખરી પડે મતલબ યુ નો જે એમના બેઝિક જે પહેલા દાંત ઉગેલા હોય ને એ કરવાના હોય એના પછી નવા દાંત આવે તો એ બંને વચ્ચેની જે પ્રોસેસ છે સો એ વખતે શું આપણે પ્રિકોશન્સ લઈ શકીએ કે વધારે સારા દાંત આવે જે બીજા આવે એ હા એટલે આપણે જે નાની એજ પરથી જ બધાને બ્રશિંગ એ બધાની હેબિટ્સ ઓરલ હાઈજીન ગુડ રાખે તો ડેસિડસ ટીથમાં ડીકે ના હોય કેરીઝ ના હોય તો પર્મનન્ટ ટીથ આવે છે એ બી સારા આવે છે અને સીમગેન તમારે કેલ્શિયમ ઇન્ટેક અને વિટામિન ડી અને હાઈ ફાઈબરસ ફૂડ ને હેલ્ધી ઓરલ હેબિટ્સ રાખો તો પછી તમારું ટીથ સરસ જ રહે અને દાંત એક્સિડેન્ટલી પડી જાય તો અગર નેચરલી ટીથ પડી જાય તો ધેર ઇઝ નો સોલ્યુશન ટુ ધેટ યુ just have to બીજા દાંત નખાવવા પડ્યા આર્ટીફિશિયલી પણ અગર કોઈ એક્સિડન્ટ કે એવી રીતે તમારો દાંત કે કોઈ નું મારવા ગયો છે કે કઈ ભી હોય ના લીધે દાંત પડી ગયો હોય તો તમારે એ દાંત તાત્કાલિક તમારે ખાલી ક્રાઉનથી જે બહારનું પોર્શન હોય ત્યાંથી જ ખાલી પકડીને મિલ્ક અને માં મૂકીને કાં તો મિલ્ક પોસિબલ હોય તો સલાઈવામાં એ સ્ટોર કરીને જસ્ટ રીચ ટુ ધ નિયરેસ્ટ ડેન્ટિસ્ટ અને દેટ ટૂથ્સ કેન બી રી ઇમ્પ્લાન્ટેડ અગેન ઇન ધ સોકેટ તો બહુ સારી વાત છે એન્ડ આ પોતાના દાંતની જ વાત કરું તો દાંત પડે ને એ બધું તો ઠીક ઘણા લોકોને મારી જેમ દાંતની વચ્ચે ગેપ છે એક બહુ બધાને એક નાનકડી વચ્ચે એક ગેપ રહી જતી હોય છે જે જન્મજાત હોય છે સો ઇઝ ઇટ ઓકે ઇઝ ઇટ હેલ્ધી કે એની ટ્રીટમેન્ટની જરૂરત હોય છે એ લોકોને કે ઘણાને એ સ્માઇલ ગમતી હોય છે અને જે લોકોને સ્માઇલ બદલવી હોય કે જે લોકોને એવું હોય કે મારે કોન્શિયસ થઈ જતા હોય તો એ લોકોના માટે ધેર આર વેરિયસ ઓપ્શન્સ કે જેના જે આપણે કરી શકીએ એ સ્માઇલ સરખી કરવા માટે ઓકે સો ઇટ ઇઝ હેલ્ધી ઓકે અને દાંત આગળ પાછળ હોય ઘણા લોકોને અનઇવન હોય તો એ વખતે શું કરવું જોઈએ એને ઘસાવા જોઈએ કે શું કરવું જોઈએ એટલે અનઇવન જે વાંકા ચૂકા દાંત કહીએ છીએ આપણે એને આપણે યુઝઅલી બ્રેસિસ પહેલા ટ્રેડિશનલ સિસ્ટમ એ જ હતી કે બ્રેસિસ બ્રેસિસથી આપણે કરતા હતા પણ ઘણીવાર કેવું થતું હોય છે કે તમે ચલો સ્કૂલમાં બ્રેસીસ કરાવી લીધું પણ એડલ્ટહૂડમાં તમને એવું થયું કે ના મારા વાંકા ચુકા રહી ગયા છે અને મારે સરખા કરવા છે તો બ્રેસીસ આફ્ટર અ સર્ટન એજ સારું નથી લાગતું હતું સો હવે ટેકનોલોજી અપગ્રેડ થયા પછી અલાઇનર્સ કરીને આવે છે એ અલાઇનર્સ ટ્રાન્સપેરન્ટ હોય છે અને એ સીધા દાંત પર જ પહેરી લેવાનું અને તમે આટલી ડિસ્ટન્સ પર બી તમને ખબર ના પડે તમે અલાઇનર્સ પહેરીને બેઠા છો એનાથી એ ટ્રેકર સેમ વસ્તુ છે સેમ કરે છે પણ એ ટ્રાન્સપેરન્ટ હોય છે અને તમારા લાવી દે છે વાહ કેટલી સારી વાત છે પહેલાં ઘણા લોકો એટલે નહોતા કરાવતા ભલે એમના દાંત વાંકા રહે પણ એમને ઘણી વાર શરમ પણ આવતી હોય કે હું આવી રીતે સ્કૂલમાં જઈશ કે આવી રીતે બહાર જઈશ આવી રીતે ઓફિસ જઈશ તો કેવું દેખાશે કેવું નહીં પણ ટેકનોલોજી કેટલી આગળ વધી છે મારે એના વિશે પણ તમને તમારાથી પૂછવું છે કે એ ટેકનોલોજીનો દોર કેટલો આગળ વધ્યો છે ગુજરાતમાં પર્ટિક્યુલરલી કારણ કે મુંબઈ દિલ્હી એક એવા શહેરો છે બેંગ્લોર મે બી કે ત્યાં આનું એક હતું કે ના અમારે કરાવવું છે તો અહીંયા કેટલી અવેરનેસ છે એને લઈને દાંતને લઈને ને ટેકનોલોજીને લઈને ટેકનોલોજીમાં ક્યાં છે આપણે ના હવે ટેકનોલોજી ડેન્ટિસ્ટ્રીમાં બહુ જ આવી રહી છે સો થ્રીડી પ્રિન્ટિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને ઇવન ડિજિટલ સ્કેનિંગ આવી ગયું છે હવે ઓકે પહેલાં આપણે આલ્જીનેટ કરીને મટીરિયલ હતું એની સાથે કરતા હતા ઇમ્પ્રેશન લેતા હતા ઇટ વોઝ વેરી મેસી એન્ડ નોન વેરી કમ્ફર્ટેબલ પેશન્ટ માટે એટલું કમ્ફર્ટેબલ નહોતું હવે સ્કેનર્સ આવી ગયા છે એનાથી એ કેમેરો હોય એ બધા દાંતની આજુબાજુ ફરે અને એ સ્કેન આવી જાય સો ઇટ ઇઝ મોર

વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ સો એ જે સોપારી જે ઘણા લોકોને ખાવાની આદત હોય છે તો એ સોપારીના લીધે

એ જે પ્લાક કે છારી જે બધું કહીએ છીએ આપણે એ જે ફોર્મ થઈ જતું હોય છે વિથ ટાઈમ ધીમે ધીમે બધાનામાં નેચરલ પ્રોસેસ થી ફોર્મ થતું હોય છે એટલે એ જે બ્રશથી ક્લીન ના થાય એ જે ફોર્મેશન જે રહે દાંતમાં એના લીધે બેડ ને બ્લીડિંગ ને બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે સો એના માટે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એવરી સિક્સ મંથસ તમે ડેન્ટિસ્ટ પાસે જઈને જે સ્કેલિંગ કહેવાય છે એ કરાવવું જોઈએ અને બીજું કે તમે તો બી શુગર ફ્રી ગમ્સ આવતી હોય છે શુગર રિચિંગ ગમ્સ એ યુ કેન ચ્યુ ધેટ ઓલસો એનાથી બી તમારે બેડ બ્રેથ થોડું ચેન્જ થતી હોય છે અને એનાથી કેરીઝ થવાના ચાન્સીસ બી ઓછા રહેતા હોય છે ઓ દેટ ગ્રેટ અને દાંત જ્યારે આપણે તમે કીધું કે આપણે ચ્યુ કરી શકીએ છીએ ગમને વી કેન હેવ દેટ પ્રિકોશન્સ ડેન્ટિસ્ટ પાસે જઈને કે આપણે આપણા દાંતને એવી રીતે સાચવી શકીએ છીએ સો દાંતની જ્યારે વાત આવે છે કે આપણા મોઢું બરાબર નથી ખુલી શકતું તો તમે આ ક લઈ શકો છો ડેન્ટિસ્ટ પાસે જઈને ટોબેકોનું ધ્યાન રાખી શકો છો ઘણા લોકોને એ દાંત માટે છ છ મહિને ક્લિનિંગ માટે જવું પડતું હોય છે પણ એ લોકોને એ પણ ડર લાગતો હોય છે કે જો અમે વધારે ક્લિનિંગ કરાવીશું તો અમારા દાંત ક્યાંક આગળ પાછળ ખસી નહી જાય ને કારણ કે એવું પણ મેં સાંભળેલું છે કે એનાથી એટલે ડરતા હોય છે કે વધારે ક્લીન કરાવવાથી પ્રોબ્લેમ્સ એમને ક્રિએટ થઈ શકે છે સો ઇઝ ઇટ ટ્રુ એટલે એમાં કેવું થતું હોય છે કે આપણે જ્યારે આ જે પ્લાક કે છારીને જે હોય છે ફોર્મ થતું હોય છે દાંતમાં એના લીધે દેટ ઇઝ ફૂલ એના લીધે ઇન્ફેક્શન થતું હોય છે અને ગમ જે પેઢા હોય છે એ ધીમે ધીમે નબળા પડીને નીચે આવતા હોય છે એના લીધે દાંત બી નબળા પડી જતા હોય છે અને એ જે આ આખી પ્રોસેસ છે એમાં એ જે પ્લાક કે છારી છે એના સપોર્ટ પર દાંત હોય છે સો હવે જ્યારે તમે દાંતને ક્લિનિંગ કરાવો છો એ છારી પછી તમને એવું લાગે છે કે દાંત થોડા હલે છે ઓકે બટ ધ ટ્રુથ ઇઝ કે ઇન ઇન ધ લોંગર રન તમે છારી કાઢ્યા પછી તમારા ગમ્સ ધીમે ધીમે વધારે સ્ટ્રોંગ થતા જાય છે અને દાંત બી સ્ટ્રોંગ હલવાના બંધ થઈ જાય છે ઓકે પણ અગર તમે નહીં કઢાવ તો ઓર દાંત વધારે હલવા મળશે અને પછી પડી જ જશે ઓકે આની કોઈ મેડિસિન્સ હોય છે કે દાંતને મજબૂત રાખવાની પહેલેથી જ કે એવું કોઈ હોય છે કશું એવી મેડિસિન્સ નથી હોતી એવી આપણી હેબિટ્સ જ સારી રાખવાની હોય છે ઓકે સો આ બધી ટ્રીટમેન્ટ કરાવવામાં ઘણી વાર એવું થાય છે કે કંઈક મેજર થઈ ગયું છે અને આપણે દાંતને બેસાડવું પડે એમ છે કે ચેન્જ કરવાના છે દાંત ત્યારે ઘણીવાર ઇન્જેક્શન્સ પણ આપવામાં આવતા હોય છે તો એના કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય છે ખરા ના ઇન્જેક્શનના એઝ દેટ ઇઝ કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતા અને એ ઉપરથી એટલે આપીએ છીએ દાંત પાડતા વખતે કે રૂટ કેનાલ વખતે કે પેશન્ટને પેઇન ફીલ થતું હોય છે તો એ એને દાંત પાડતા વખતે તો એને આ વગર તો પડાયા જ નહીં સો એનું કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતું ધ ઓનલી થિંગ ઇઝ લો પેશન્ટ ડરતું હોય છે એનાથી કારણ કે અમે જોયેલું છે કે પેલું આમ પ્લગ થી આમ પકડીને આમ ખેંચે અને પેશન્ટ બૂમો પાડતા હોય એટલે આવું બધું બતાવવામાં આવે છે જે જોયેલું છે નાનપણથી એટલા માટે ડરતા હોય છે તમે રૂટ કેનાલની પણ વાત કરી રૂટ કેનાલ જ્યારે કરાવીએ તો એની સાવચેતીઓ શું શું રાખવી પડે વોટ ઇઝ રૂટ કેનાલ બેઝિકલી સો રૂટ કેનલ ઇઝ બેઝિકલી કે આપણે જ્યારે સડો શરૂઆત થતી હોય છે તો એ આપણે દાંતમાં ત્રણ લેયર્સ હોય છે ઇનામેલ ડેન્ટિન અને પલ્પ સો જ્યાં સુધી ડેન્ટિન સુધી આપણે સડો હોય છે ત્યાં સુધી આપણે સડો કાઢીને ખાલી ફિલિંગને જે સિમેન્ટ કહીએ છીએ એ ફિલ કરવાથી આપણે થઈ જતું હોય છે સારું પણ જયારે એ પલ્પ પાસે પહોંચે છે વિચ હેઝ નો એન્ડિંગ સો ત્યારે પછી પેશન્ટને સિવિયર પેઇન જે કહીએ છીએ જ અનબેરેબલ જે શરૂ થતું હોય છે એટલે ત્યારે આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે એટલે એમાં આખી બધી સારવાર આપણે મૂળિયાની સારવાર જે કહીએ છીએ એ કરતા હોઈએ છીએ અને કર્યા પછી શું શું સાવચેતીઓ લેવી પડતી હોય છે એ કર્યા પછી તમારે એ વારો ત્યારે આવ્યો બીકોઝ તમારી કોઈક હેબિટ હતી જેના લીધે તમને સડો થયો છે સો યુ શુડ જસ્ટ ચેન્જ યોર હેબિટ કે તમે બ્રશ ના કરતા હો રાતે તો કરવાનું ચાલુ કરી દેવું જોઈએ ઓકે અને બીજું તો એ આપણે જે રૂટ કેનાલ કરાવ એની પછી તમારે ને કરાવી દેવાનું સો દેટ ઇઝ લોંગ ટર્મ ક્રાઉન ઇઝ અ સેફ થિંગ ઇઝ દાંત ના હોય ત્યારે તમારે આજુબાજુના બે દાંતના ના સપોર્ટ થી આપણે ક્રાઉન મૂકતા હોઈએ છીએ અને ફ્રૂટ કેનાલ કરાઈ હોય તો એની પછી બી ક્રાઉન આપણે યુઝલી મૂકતા હોઈએ છીએ ઓકે અને ઘણા લોકો સ્ક્રુ બેસાડે છે દાંતમાં અને એ બહુ જ સાંભળવામાં થોડુંક લાગે છે ડર લાગે લોકોને બટ ઇઝ ઇટ ગુડ ઇઝ ઇટ સેફ ઇઝ ઇટ એડવાઇઝેબલ હા સો એ સ્ક્રુ વર્ડ બોલે છે એમાં જ લોકોને ડર લાગે છે કે આપણે દિવાલ પર જે સ્ક્રૂ લગાવીએ છીએ દાંત મુકું ક્યારે કરવામાં આવતું હોય છે સો જ્યારે તમારે દાંત નથી હોતો ત્યારે જરા બહુ બધા ઓપ્શન્સ હોય છે દાંત મૂકવાના ઈધર તમે ડેન્ચર કરાવી શકો જેના જે કાઢી શકો પહેરી શકો પણ અગર ફિક્સ કરાવવું હોય તો આજે આપણે બ્રિજની વાત કરી કેપની વાત કરી એ કરાવી શકીએ છીએ ઓર એલ્સ આ ઇમ્પ્લાન્ટ જે હોય છે એ કરાવી શકીએ છીએ એમાં ટાઇટાનીયમ બોડી હોય છે જે સ્ક્રૂ જેવું દેખાતું હોય છે અને એ આપણે બોનની અંદર મૂકતા હોઈએ છીએ અને પછી એની બોન એની આજુબાજુ ફોર્મ થઈ જાય જાયના ઇન્ટિગ્રેશન થઈ જાય અને પછી ઇટ એક્સ એઝ ગુડ એઝ આપણા જે મૂળિયા હોય છે નેચરલ જે ટૂથ હોય છે ઇટ એક્સ એઝ ગુડ એઝ દેટ અને પછી એની ઉપર દાંત મૂકી દઈએ છે અને લોંગ ટર્મ ફિફ્ટીન ટ્વેન્ટી યર્સ સુધી કોઈ જ સરસ રિઝલ્ટ આવે છે એનો ઓકે અને જેમના ઉંમર જતા ઘણા લોકોના દાંત સાવ પડવાના આરે હોય છે તો એ કઈ ઉમર હોય છે જ્યાં સુધી તમે આવી રીતે દાંત બેસાડી શકો કારણ કે આઈ ગેસ ગમ્સ પણ નબળા પડતા હશે ઉમર જતા સો ક્યાં કઈ એજ સુધી પીપલ એટલે તમારી બોન બોન ક્વોલિટી સારી હોય ત્યાં સુધી તમે ઇમ્પ્લાન્ટ કરાવી શકો અગર એ ના હોય તો તમે ડેન્ચર કરાવી શકો ડેન્ચર તો ઉપરથી જ હોય છે ઓકે અને એવું પણ મેં સાંભળ્યું છે કે સો વર્ષ પતે એટલે પછી ફરીથી દૂધના દાંત આવી જાય અને એ બહુ એક્સાઇટિંગ છે મારા માટે નથી એ પણ છે બોલો હું તો એમ વિચારતો તો કે કાશ હું આમ કોકને જોઈ લઉં આમ અને એના દાંત જો નવા ઉગતા તો મને સેટિસ્ફેક્શન થાય કે આપણે હોઈશું કે નહીં હોઈએ બટ દાંત આવે છે સો બેઝિકલી આ બધી જ ટ્રીટમેન્ટ તો ની છે પણ પહેલેથી પ્રિકોશન્સ માટે શું શું લઈ શકે શું શું કરી શકે દાંતને બચાવવા માટે એ પ્લીઝ જણાવો ઇઝ અશિંગ બહુ બધી વાર આપણે બોલ્યા પણ બેઝિક અને ફાઈ ફાઈબરસ ફૂડ લો કાર્બ્સ ટાઈમ તમે જ્યારે બી ખાઓ કોઈ શુગર વસ્તુ કે તો એની પછી તમે રિન્સ રિન્સ કરીને તમે ક્લીન અપ કરી શકો તમારું ટીથ અને એ બધા બેઝિક અને ધ્યાન રાખો તો પછી તમારો લોંગ ટર્મ દાંત સારા રહેશે ઓકે સો લોંગ ટર્મ દાંત સારા રાખવા માટે અને આખી જિંદગી સરસ ચાવીને ખાવા માટે આ બધી જ વસ્તુઓની તકેદારીઓ રાખવી પડશે અને એટલા માટે જ આપણા માટે અહીંયા એક્સપર્ટ્સ હાજર છે તો એમને સાંભળીને જ એમની જોડેનું ગાઈડન્સ માણીને જ આપણે આગળનું પગલું ભરવાનું જાતે જાતે નિર્ણયોને ગૂગલ સર્ચ કરીને જાતે ડૉક્ટર નહીં બની જવાનું આપણી પાસે ડોક્ટર અવેલેબલ છે જલ્સો પર તમે સાંભળી શકો છો આ સરસ મજાનો સંવાદ અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં બધી જ જગ્યાએ શેર કરી શકો છો આ સંવાદને તમે કમેન્ટ પણ કરી શકો છો તમને કોઈ સમસ્યા હોવ તો તમે કમેન્ટ અહીંયા લખીને મોકલાવી શકો છો આ વિડીયો નીચે પોસિબલ છે કે ડૉક્ટર અતિથિ તમને રિપ્લાય આપે અને તમે જો વધારે જો જરૂરત હોય તો તમે એમના ક્લિનિક પર પણ જઈ શકો છો સો આજને આ સરસ મજા મજાનો સંવાદ અહીં હું પૂરો કરું છું ને થેન્ક યુ સો મચ અદિતિ અહીંયા જોડાવા માટે ઘણી બધી ટિપ્સ જાણવા મળી છે અને આઈ એમ શ્યોર કે તમે એપ્લાય કરશો અહીંયા આવ્યા માટે અમને બહુ જ આનંદ થયો છે અને સાથે સાથે અમે એ પણ કહેવા માગીએ છીએ કે અમારા દાંતને મજબૂત રાખવા માટે તમે એકદમ મજાની ઇન્ફોર્મેશન આપી છે એ અમે એપ્લાય જરૂર કરીશું ને અમારા લિસનર્સ પણ એપ્લાય કરશે